ભુજની સમસ્યા કાયમ માટે હજી યથાવસ્થિતિમાં છે. એક થી ચૌદે ચૌદ વોર્ડના જે છે કાઉન્સિલર ચૂંટાયેલા, એ કોઈ દિવસ દેખાતા જ નથી. કેમ કે અત્યારે પ્રમુખ છે લતાબેન સોલંકી, ભુજ શહેરના નગરપતિ. બરાબર. હવે પાણીની સમસ્યા એ છે કે ચાર દિવસે પાણી દરેક વોર્ડમાં જાઓ તો ગટરું છલકાય, ઢાંકણા તૂટી ગયા છે. પછી એવું છે કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, રોડ ટચ જગ્યા હોય અને બહુ મોટા હોદ્દેદાર હોય ત્યાં સફાઈ થઈ ગયા છે, પણ અંદર શેરી છે, અંદરના એરિયામાં હજી કચરો ટ્રેક્ટર વાળા ઉપાડી નથી જતા. અને સૌથી વધુ સડકતી સમસ્યા એ છે કે જૂના બસ સ્ટેન્ડ પાસે, જે અત્યારે સમજી લો મોટામાં મોટું કચ્છનું મોટામાં મોટું આધુનિક બસ સ્ટેન્ડ બને છે, ત્યાં 150-200 ગાયોનો જમાવડો, ગાય વાછડી બેઠી જ હોય કાયમ માટે 24 કલાક માટે. એ કોની કૃપા છે, ક્યાં રાજકારણીની કૃપા છે? એને પકડીને અંદર પાંજરામાં નથી પૂરતા, ને પૂરે તો વળી સવારના પૂરે તો સાંજે છોડી દે. હવે એનું નગરપાલિકા એ સમસ્યા હલ નહીં કરે ને. ભુજ નગરપાલિકાને બનવું છે મહાનગરપાલિકા. તમે નગરપાલિકાની આટલી પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી નથી કરી શકતા. પહેલાં તમે માધાપર ગ્રામ પંચાયતમાં જાઓ, સુપર ગ્રામ પંચાયત જાઓ, દહીસરા ગ્રામ પંચાયત જાઓ, એકે પશુ રખડતો જોવા નહીં મળે. ભુજની અંદર જોવા મળે એનું કારણ છે તે નામ પૂરતું જે નબળા માણસો હોય એના ઉપર કાર્યવાહી, જે કાર્યવાહી ભુજ નગરપાલિકા કરે છે અમુક જ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરે છે. હવે હું તમને ચોખ્ખા એવા શબ્દોમાં કહી દઉં, રાજન શોરૂમની સામે ગાયોનો વાડો છે બહુ મોટો જબરજસ્ત, અત્યારે બહુ જૂનામાં જૂનો વાડો છે, નગરપાલિકાની હદમાં આવેલું છે. એના ડોક્યુમેન્ટ આપણે હજી કઢાવ્યા નથી, પણ નગરપાલિકાની હદમાં આવ્યું છે. હવે એના ઉપર કોઈક રાજકીય નેતાની કૃપા એટલી છે તો એ બે ટાઈમ ખાલી ગાય ધોય, લત મારીને ગાયને બારે કાઢી લે, કોઈ ખાવાનું દેતા નથી. એ 150-150 ગાય જૂના બસ સ્ટેન્ડ પાસે વાડો છે રાજન શોરૂમની સામે, એવા આજુબાજુ 5-6 વાડા છે, એ બધા માલિકીના છે. બરાબર. રખડતી કોઈ ગાયું નથી, દૂધ દોઈ લે બે ટાઈમ, ગાયને લત મારીને રવાની શોરૂમની સામે છે. પછી બીજા 4-5 એરિયા છે, તે એ લોકો શું કરે છે તે પશુઓ માટે વાડો બનાવે, પછી ધીમે ધીમે સર કરે, કબજો કરી લે. હવે એમાં રાજકીય બધા કોઈ પણ પક્ષના નેતાઓનો સામેલ છે, તો એની સમસ્યા કોઈ હલ કરવા તૈયાર નથી. હવે એને જો સત્તા, જે સત્તામાં છે, પક્ષમાં છે, સત્તા પક્ષમાં બેઠા છે, એને ભીખ શેની છે? કાંઈ લોકો પાસે હપ્તા લેતા હશે, એના ઉપર કોઈ એક્શન કાર્યવાહી કાં નથી કરતા? પ્રશ્ન આવે ત્યાં ભાડાના અધિકારીએ તો 6 પાર્કિંગ પ્લોટ હતા, 6 પાર્કિંગ પ્લોટ ઉપરમાંથી 3 પાર્કિંગ પ્લોટ ઉપર તો બિલ્ડિંગ બની ગઈ છે, એ રાજકીય નેતાઓની બિલ્ડિંગ બની ગઈ છે. તમને રાય લેની થી ઇસીલિયે તમે બુલાયા? હા બોલો. ઇસ બિલ્ડિંગ કો દેખને કે બાદ મેરે દિમાગ મે એક આઈડિયા આયા. ક્યા? કે જબ મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટ હમારે હાથ મે હૈ તો ક્યો ના ઉસકા ફાયદા ઉઠાયા જાય. વો કેસે? ઇસ 6 માળે કી બિલ્ડિંગ પર અગર 4 માળે ઓર ચડા દિયે જાય તો મુનાફા દુગના હો જાયેગા. બાત તો તુમ્હારી ઠીક હૈ, લેકિન હમે પરમિશન મિલી હૈ સિર્ફ 6 માળે તક કી, ઓર તુમ ઇસ પે 10 માળા બનાના ચાહતે હો તો સોચ લો, કહીં ફસ ના જાય. ફસને કા સવાલ હી પદા નહીં હોતા સંપત. નહીં. જબ કીમતી લાલ ફાઇલ પાસ કરા દેગા, ઠાકુર સાહેબ નો ઓબ્જેક્શન કા ઠપ્પા લગા દેંગે, ઓર કોન્ટ્રેક્ટર સાહેબ બિલ્ડિંગ કે 4 માળે ઓર બડા દેંગે. હો જાયેગા. ઓર બાકી જાંચ પડતાલ કરકે પાસ કરાને કા કામ ઇન્સ્પેક્ટર ગણેશ કા હૈ. ક્યું ગણેશ? જી હા, યે ભી હો જાયેગા. દેખા, ઇસ તરહ હમારા ભી ફાયદા હોગા ઓર ઇનકા ભી ફાયદા હોગા, ફસને કા સવાલ હી પદા નહીં હોતા. બાત તો તુમ્હારી ઠીક હૈ, લેકિન ઇસ બિલ્ડિંગ તક પહોંચને કે લિયે રાસ્તે કા ક્યા હોગા? લોગ ક્યા ઉસ ગંદી વસ્તી સે હોકર ઇસ બિલ્ડિંગ મે રહેને આયેંગે? સંપત, જબ હમ ઇતના કુછ કર સકતે હૈ તો ક્યા બસ્તી નહીં હટા સકતે? વક્ત આને પર બસ્તી ભી હટ જાયેગી ઓર રાસ્તા ભી બન જાયેગા. કીમતીલાલ, સમજ મે નહીં આતા કે નિર્મલ બિલ્ડિંગ કી ઇસ ફાઇલ પે દસ્તખત કરું કે ના કરું. ક્યું સર? પહેલે તો ઉન્હોને બિલ્ડિંગ સરકાર કી જમીન પર બનાઈ, દૂસરે FSI અપની તરફ સે ખુદ હી બઢા દિયા, 6 મંઝિલોં કી ઇજાઝત મિલી તો 10 મંઝિલે બના ડલી. સુના હૈ કે ઉન લોગો ને બિલ્ડિંગ બનાને કે લિયે મટીરિયલ ભી બહોત ઘટિયા કસમ કા ઇસ્તેમાલ કિયા હૈ. કહીં ઉપર સે ઇન્ક્વાયરી આ ગઈ તો આને દીજે ના, ક્યા ફરક પડતા હૈ? ઓર ઇન્ક્વાયરી કરને વાલે લોગ હોંગે ભી કોન? હમારે હી આદમી, હમારે ઇન્સ્પેક્ટર. ઇસ ફાંદેબાજી કે ધંધે મે હમ લોગ અકેલે નહીં હૈ, हमारे साथ सब शामिल हैं. फिर भी कीमती, अगर गलत माल के कारण बिल्डिंग को कहीं कुछ हो गया, अरे गिर गई, जानों का नुकसान हो गया तो सोच लो कहीं फंस न जाए. आप भी संपत सेठ की तरह बातें करने लग गए हैं, सोच लो कहीं फंस न जाए. अरे सर, इतने बरसों में नहीं फंसे तो अब क्या खाक फंसेंगे. और एक बात मेरी याद रखिए, दुनिया में भले आग लग जाए उसकी परवाह मत कीजिए,
अपनी जेब गर्म रहे उसकी ज्यादा परवाह कीजिए। चलिए ठीक है। ने जी नाना मानसू छे फेरिया वाला छे ते नानो रोजगार धंधो करे छे एना माटे जमीन अनुकूल माटे ए लोको विचारना चर्चा चालू छे। એ લોકોને કોઈક સારી જગ્યા એવામાં જમીન ફાળવી દેશે, જગ્યા ફાળવી દેશે એના માટે। પણ પરિસ્થિતિ બધું સહન કરવાનું થાય મીડિયમ ક્લાસીસને નાના માણસો માટે। અત્યારે સિટી બસની સેવા 1-14 વોર્ડમાં બંધ છે, એનું ટેન્ડર બહાર પાડતા નથી બરાબર। હવે જી કા પણ કોઈ પણ કારણસર હોય, હમણાં તમે સાંભળ્યું હશે કચ્છનું નામ બહુ રોશન છે, તે હમણાં મુદ્રા લોન નરેન્દ્ર મોદી સાહેબની સારી યોજના હતી 2015। મુદ્રા લોનમાં કચ્છમાં 125 કરોડ રૂપિયા ઉપડી ગયા લોન લેવાઈ ગઈ। હવે 125 કરોડમાંથી કોઈ પૈસા ભરવા તૈયાર નથી। હવે એ કેવા વ્યક્તિને પાસે જેને જરૂર નથી, જેને લેવાની જરૂર નથી એની લોન મુદ્રા કાર્ડને પેપર આઉટ છે, ને જેને જરૂરિયાત હતી, જેને ઉદ્યોગ કરવો હતો, જેને ધંધો કરવો હતો એની કોઈ લોન પાસ થઈ નથી। તમે બેંકમાં જાઓ એટલે એમ જ કહી દેશે લોન પાસ નહીં થાય બરાબર, એટલે એ વાત પૂરું થયું। હા, કોઈ રાજકીય નેતાનો ફોન જાય, કોઈ મોટા અગ્રણીનો ફોન જાય તો એના સગા સંબંધી ને જ લોન પાસ થાય, ને જેટલા ટેન્ડર પડે છે સત્તા જી સત્તામાં બેઠા છે એના સગા સંબંધી ને જ ટેન્ડર બારે મળે છે। હા, એ વસ્તુ સત્ય જ છે, બહારના કોઈ વ્યક્તિને ટેન્ડર મળતા નથી, ને એમાં એ લોકોના ફિક્સ બાંધેલા જ હોય છે। અત્યારે મોટા મોટા બિલ્ડર છે, કન્સ્ટ્રક્શન છે, તો એ અમુક જ બિલ્ડરોને એના જો સમજી લો એનો ટેન્ડર મળે, બીજાને કોઈને ટેન્ડર ન મળે। અત્યારે સમજી લો ભુજ નવું બસ સ્ટેન્ડ બન્યું, પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ બન્યું બરાબર, પછી ખારી નદી ઉપર 3 પુલિયા બન્યા, એ મોટા કોન્ટ્રાક્ટરને એને જ મળે, બીજા કોઈને ગુજરાતમાં એના સિવાય કોઈને કોઈને ટેન્ડર જ ન મળે લેવલે હોય, કેમ કે ભ્રષ્ટાચાર તો કોઈ પણ પક્ષનો નેતા હોય ભ્રષ્ટાચારથી તો કોઈ અછૂત રહેવું નથી, બધા ભ્રષ્ટાચાર। એટલે કહેવાનો મતલબ છે જેને અત્યારે સત્તા આપણે મત દઈને ચૂંટ પ્રતિનિધિ મંડળ બનાવે છે, સરકાર બનાવે છે, આપણે મત લીધા છે, આપણા જ મતનો એ લોકો દુરુપયોગ કરે છે, ભ્રષ્ટાચારને હમે તબાહ કરકે રખા હુઆ। आप मुझे बताइए भाइयों बहनों, भ्रष्टाचार से मुक्ति चाहिए कि नहीं चाहिए? भ्रष्टाचार जाना चाहिए कि नहीं जाना चाहिए? हिंदुस्तान के हर कोने से भ्रष्टाचार जाना चाहिए कि नहीं जाना चाहिए? भाइयों बहनों, मैंने बिड़ा उठाया है और मेरा तो मंत्र है न खाऊंगा न खाने दूंगा। आम जनता ने ओळखता ज नथी। અત્યારે 125 કરોડ રૂપિયા બેંકે ફાળવી દીધા, મુદ્રા લોન પાસ કરી દીધી, હવે એમાંથી કોઈ રકમ ભરવા તૈયાર નથી। શું છે સાંઠગાંઠ એવી છે, સમજી લે બેંકના મેનેજર સાથે રાજકીય નેતાઓની બહુ સાંઠગાંઠ હોય છે, એને જેને મજા આવે એને જ લોન પાસ કરી દેજે, બાકીની કોઈ પણ નાના કારણસર એમ કહી દેશે આમાં અધુરાશ છે, આમાં આ છે, લોન પાસ નહીં થાય। તો આરટીઆઈ કટાવવી પડે, અને આરટીઆઈ કટાવ્યા પછી જ બધો લિસ્ટ ખબર પડે કોને કોની કેટલી લોન ઉપાડી છે। કચ્છમાંથી તો મુદ્રા લોન સમજી લો સ્વરોજગાર માટે હતી, સાવ સાધારણ માણસને 50,000 થી કરી 10 લાખ સુધીની લોન મોદી સરકાર આપતી હતી, પણ એ મોદી સરકારની લોનનો લાભ આમ જનતાને નથી મળ્યો। સર્વેમાં એવું છે, હવે એવા તો ઘણા અસંખ્ય છોકરાઓ છે જ્યાં જ્યાં પોતાની રીતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જાય છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન પાસ થઈ જાય છે, પણ પછી બેંક વાળા એ લોકોને ચોકડી મારે અમે તમને લોન નહીં આપીએ। અત્યારે ગુજરાત લેવલે તમે જોવો તો ગુજરાત લેવલમાં કહેવાય શું આપણું, મહાત્મા ગાંધીનો દેશ કહેવાય ગુજરાત, ગુજરાતમાં દારૂબંધી, દારૂબંધી તમને દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ચરસ, ગાંજો, હિરોઈન, મો માંગી વસ્તુ મળે, છોકરીઓ સુદ્ધાંગ ખોટા ગોરખ ધંધા થાય છે। હવે એનામાં હવે હમણાં બીજું ગૌ હત્યામાં 5-5 વખત પકડાના તોય જામીન મળી ગયા, એમાં એવું છે જો ગાયો માટે દર વખતે ભજન કીર્તન થાય છે, સંતવાણીના પ્રોગ્રામ થાય છે, મોટા મોટા આયોજન થાય છે, કરોડો અબજો રૂપિયા ભેગા થાય છે, એ પૈસો ક્યાં ગયો? જેટલા કરોડો અબજો રૂપિયા ભેગા થયા તોય ગાયો આજે રખડતી પટકથી જે પ્લાસ્ટિકના જબલા એઠવાડ બધું ખાય છે ને રોડ ઉપર મરે છે। અમુક એવા કાર્યકર્તાઓ છે જે આજે ગાયોની સેવા કરે છે, એ સાધારણ નાના માણસ છે, કેમ કે અવળો કરોડો રૂપિયાનો તમે સંતવાણીમાં તો કે ગાયો માટે ફાળો, કેટલી ગૌશાળાઓ ભેગી છે, ગૌશાળાઓમાં તમે આજે કહેશો તો કે અમે ગાય નહીં રાખી, ચેરિટેબલ ટ્રસ્ટમાં ફંડ આવે, સંસ્થામાં ફંડ આવે, પણ એ ગાયો સુધી નથી પહોંચતો, એ બે પગના મનુષ્ય સુધી જ પહોંચે છે। આમાં સુધારો એક જ શરતે આવે, બધા રાજકીય નેતાઓ હોય તે સંસ્થાના માણસો હોય સ્વેચ્છાએ પોતાની રીતે સંકલ્પ કરે ને સારું વિચારે ને તો જ આ ગાયોનું કલ્યાણ થઈ શકે, બાકી તો બધી જગ્યા ભ્રષ્ટાચાર છે જ એમ। અત્યારે તમારે કોઈ પણ તમે એરિયામાં જાઓ તો અત્યારે ગુજરાતમાં તમે જો તમે આ પેપરનું તમે કહો, જો અત્યારે પેપર પરીક્ષા દેવા જાઓ તો તમને આગળ એમાં કૌભાંડ, કાં તો કે તમે 2 લાખ રૂપિયા દેવો તો તમને આગલે દિવસે ખબર પડી જાય શું પ્રશ્ન પૂછવામાં આવશે, એમાં કૌભાંડ, કઈ વસ્તુમાં કૌભાંડ નથી એ કહો,
ને કોઈ પણ એવા મોટા કિસ્સા થાય રેપના બળાત્કારના, એ દબાવી દેવામાં આવે પૈસાના જોરે. એમાં બધા ખાતા સંડોવાયેલા છે, એમાં કોઈ ખાતાનું નામ લેવાની જરૂર જ નથી. અત્યારે આરટીએ કઢાવીને સત્ય બોલો તો ગોરી લંકેશની જેમ ઘરે ગોળી આપે, ફાયરિંગ કરે. એનું કારણ છે તે જનતા અમે એટલી ત્રાસી ગઈ છે. મોંઘવારીમાં અત્યારે ભુજની અંદર જો તમે મોટા મોટા કોઈ આઈપીએસ ઓફિસર, બહુ સારા જાગૃત નાગરિકને, હોદેદાર જો પોતાની ફરજ નિભાવે ને, તો આ ડુંગળી 100 રૂપિયા કિલો છે ને 100 રૂપિયા કિલો ન હોય. એનું કારણ છે તે કચ્છના અંદર જ ગોડાઉનમાં ડુંગળી ભરેલી છે, એનું બ્લેકમેલ કરવામાં આવે છે. ને ભાજપ સરકારે જ બધી વસ્તુમાં સટ્ટો રમવાડવાની છૂટ આપી હતી. કોંગ્રેસના સમયમાં ખાલી સોના ને ચાંદીમાં જ એમસીએફ સટ્ટો રમવાની છૂટ હતી. હવે તમે અત્યારે ગોળ 15 રૂપિયા કિલો હતો, અત્યારે 55 રૂપિયા કિલો છે. લસણ તો કે 200 રૂપિયા કિલો, ડુંગળી તો કે સફરજનના ભાવે 100 રૂપિયા કિલો. ઈ અછત નથી, ભારતમાં કોઈ વસ્તુની અછત નથી, પણ એને ખેતરમાંથી અહીંયા સંગ્રહ કરવામાં આવે. ઉદ્યોગપતિ અત્યારે જેના સત્તા પક્ષ છે, ભાજપ છે, એના સગા સંબંધી એને શીખડાવે ને એ લોકોને એમસીએફમાં સટ્ટામાં બધી વસ્તુ મૂકે એટલે એ ઊંચા ભાવે છે. અત્યારે કોઈક નિષ્પક્ષ આઈપીએસ ઓફિસર ચેકિંગ કરે ને તો કચ્છના અંદર ડુંગળીના જે ગોડાઉન ભરેલા છે એ ગોડાઉન હું બતાવવા તૈયાર છું. ડુંગળીના ભરેલા છે તેમાં રેટ નાખે ને એ લોકોને આમ જનતાને સસ્તા ભાવમાં ડુંગળી મળે. કેમકે ડુંગળી ખેતરમાંથી શું ભાવે લેવામાં આવે છે એ તો મારા કને ઓન પેપર છે, તો ગ્રાહકને શું કામ 100 રૂપિયા 15 થી કરીને 20 રૂપિયા સુધીના ભાવમાં, 33 રૂપિયા સુધીના ભાવમાં ખેડૂતો પાસેથી લે છે ડુંગળી. ઈજ બ્લેકમેલ કરી ને 100 રૂપિયા કિલો આમ નાગરિકને મળે છે. જો ડુંગળી, હવે તમે એમ કહો બાજરાનો રોટલો ખાઈ લીસ, બાજરાનો રોટલો 32 રૂપિયા કિલો એ તમને હવે કેમ બાકી શું રાખ્યું છે? પેટ્રોલ 75, નરેન્દ્ર મોદી કે સબકા વિકાસ સબકા સાથ, હમણાં 100 રૂપિયા પેટ્રોલ થઈ જશે. વિકાસ ગુજરાતમાં ઉદ્યોગપતિનો થયો છે. ગુજરાતના અંદર 2000 સ્કૂલ વેચી એ ભાજપ સરકારે વેચી છે. સૌથી વધુ બળાત્કાર ને રેપ કેસ થયા છે એ ભાજપ સરકારમાં થયા છે. એના ઉપર કોઈ ઇન્ક્વાયરી, કોઈ કમિટી, કોઈ ઈડી તપાસ નહીં થાય. ભાઈઓ બહેનો, જ્યાદા સે જ્યાદા એ મેરા ક્યાં કર લેંગે ભાઈ, નહીં બતાઈએ ક્યાં કર લેંગે? અરે હમ તો ફકીર આદમી હૈ, ઝોલા લેકે ચલ પડેંગે જી. ભાજપ સરકારમાં જે બધા હોદેદારો છે એના આપણે દુશ્મન નથી, વિરોધ નથી. ભાજપ સરકાર, અમિત શાહ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન, પીએમ સાહેબે 4 મુદ્દા લીધા. કાશ્મીરનો મુદ્દો લીધો, 35A 370 ની કલમ હટાવી, પછી ત્રિપલ તલાકનો લીધો, પછી અયોધ્યાનો ચુકાદામાં મહત્વની ભૂમિકા નિભાવી, ને હમણાં જે બધું કર્યું છે બંધારણનું, નાગરિકત્વનું, એ બહુ સારામાં સારા પગલાં લીધા છે. નરેન્દ્ર મોદી 24 કલાક કોઈ રજા નથી રાખી ને સક્રિય કાર્યકર્તા છે, પણ એને અમુક જનતાનું જે છે એ ધ્યાન રાખવાની જરૂર છે. એ ધારો કે સમજી લો એ વડાપ્રધાન છે, એ આખા દેશ ઉપર બધાનો નજર ન રાખી શકે. એના નીચે અત્યારે સમજી લો આપણે લતાબેન સોલંકી છે, ભુજ શહેરના નગરપતિ કહેવાય, તો 14 વોર્ડના જે હોદેદાર છે નિયુક્ત કરેલા છે, ભાજપ ના હોય તો કોંગ્રેસ ના હોય તો કોઈ પણ પક્ષ ના હોય, તો એ લોકોના વોર્ડ ને ઈ વોર્ડના નેતાઓ સુકામ કામ નથી કરતા, ઈ વોર્ડના નેતાઓ સુકામ અધૂરા જનતા ઉપર ધ્યાન નથી દેતા. ઈ જ આપણે ધ્યાન દોરવાનું છે. આપણે પક્ષ કોઈ પણ હોય, અમુક એ લોકોએ જે ડિસિઝન ને પગલા લીધા છે એમાં હું સ્વૈચ્છિક રાજી છું. બહુ ડિસિઝન ને સારું લીધું છે, ને ત્રાસવાદી વિરોધી જે કાર્ય કરે છે ને અત્યારે બધાને સેફટી છે, બધી જ્ઞાતિના લોકોને સેફટી છે, કોઈ હુલળ નથી. ભારત દેશના અંદર શાંતિ છે, ભાઈચારો છે, અમુક એવા તત્વો છે જે બગાડવા માંગે છે, પણ આપણે એમ કહેવા માંગીએ છીએ, હું બધી જનતા, આમ જનતા તરફથી, કચ્છની હોય તે ગુજરાત લેવલની હોય, આમ જનતા તરફથી પ્રસ્તાવ મૂકું છું કે જે હોદેદાર છે એના નીચેના હોદેદારોને તમે સક્રિય કરો ને એનો લાભ જનતાને મળે. આ જે બધું એમસીએફમાં મૂકી દીધું એ બહુ ભલે આવક સરકારને છે, તિજોરીમાં એમસીએફનો મૂકે એટલે સરકારને આવક થાય છે, કહેવાનો મતલબ. પણ આમ જનતા માટે અમુક વસ્તુ એનામાં એમસીએફ સટ્ટામાં ન મૂકવી જોઈએ. ધારો કે સમજી લો ડુંગળી છે, લસણ છે, ગોળ છે. ગોળ 15 રૂપિયા કિલો, તો અત્યારે 55 રૂપિયા કિલો છે. લસણ તો લસણ એટલું, હવે તમારે ડુંગળી તો કે સફરજનનો ભાવ. કહેવાનો મતલબ કે આમ જરૂરિયાત તમે ક્યાં મૂકી બાકી કરો, ને તમે ડીઝલ ને પેટ્રોલ તમે જનતાને એમ જ સમજો છો કે થોડોક ટાઈમ હાલો 5 રૂપિયા વધારી નાખીએ, જનતા હોબાળો મચાવશે ને જાહેર પ્રદર્શન કરશે તો રૂપિયો 2 રૂપિયા ઘટાડી નાખે. હું શિવસેનાનો અને વિશ્વ હિન્દુ પરિષદનું સભ્ય છું, શિવસેનાનું સભ્ય છું, વિશ્વ હિન્દુ પરિષદનો ધર્મ પ્રચારમાં મારો ભુજ શહેરનો હોદ્દો છે. પણ કહેવાનો મતલબ એમ છે, તમે ભલે ઉદ્યોગપતિને બધી જમીન ઉખાડવી દો, પુને વિકાસ માટે મંજૂરી દો, ઓ દો, પણ કચ્છ એક સંવેદનશીલ એરિયો છે. અત્યારે સમજી લો મોટામાં મોટો
પ્રોજેક્ટ સિક્રેટ જમીન છે એ ચીનને ફાળવી દીધી છે. ચીનના જુવા સૈનિકો રહેશે. બીજી દુધઈ રોડ ઉપર ઓટોમોબાઈલ કંપની સૌથી મોટી ચીનને ફાળવી દીધી છે. હવે ચીનને આપણા પીએમ સાહેબે નરેન્દ્રભાઈ મોદીએ ચીનને આખા ભારતના અંદર વેપાર કરવાની છૂટ આપી છે, પણ કોઈ જાતનો ટેક્સ ચીન તરફથી નહીં લે. ઈ જી એમઆઈયુ કરે છે, એમઆઈયુનું દરેક જનતાને ખબર નથી હોતી એમઆઈયુનું મતલબ શું. આપણે આપણા જ દેશના અંદર એ લોકોના નીચે ગુલામીની પ્રથામાં આવી ગયા છું. અત્યારે વિકાસ થયો છે તો ઉદ્યોગપતિઓનો વિકાસ થયો. કચ્છની જનતાને શું ફાયદો થયો? 80% નોકરી મળવી જોઈએ. મને બતાવો, ભુજ પર જાઓ, મુંદ્રા જાઓ, કંડલા જાઓ, કોઈ પણ પોર્ટમાં જાઓ, બહાર ના જશે. નેપાળ, ચાઇના, ઉત્તરપ્રદેશ, બિહાર, યુપી, એમપી એ લોકોને જ નોકરી મળે તો કચ્છવાળા ક્યાં જશે? કચ્છના આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ મંડળ છે, ભાજપ પક્ષ હોય તે કોંગ્રેસ પક્ષ હોય, કેમ એને એ લોકોને સપોર્ટ નથી દેતા? મત લેવા તો તમારે આવવું જ પડે છે. તઈ તો તમે કચ્છ બહાર મત લેવા જતા નથી. મત લેવા જાઓ યુપી એમપીમાં, તમને કોણ મત આપે છે? આવે છે એમ સમજે છે. જનતાની ચાર જરૂરિયાત છે એટલે દઈ દો. હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો ખ પહોંચ બધી જરૂરિયાતો પૂરી કરી દે. જેને દારૂ ખપે એને દારૂ દે, જેને એમ સમજી લો પૈસાથી ખપશે તે મત મળશે તો પૈસા વાપરે. અમુકને એમ સમજી લો મોટો આઈપીએસ ઓફિસર છે, હવે હમણાં વ્હાઈટ રણ છે તંબુ, વિજયભાઈ રૂપાણી આવે છે ને આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાહેબ આવે છે, આખા રોડ દૂધ ગંગા જલથી ધોવાઈ ગયા છે, એટલી સફાઈ સારામાં સારી છે. પણ જનતાને આ વસ્તુનો ભલે વિરોધ કરે પણ નાનો માણસ ઈ ગુમા સુધી ન પહોંચી શકે. કહેવાનો મતલબ છે તે અત્યારે આ લોકો જી સાહેબ આવે છે એના માટે જો હું તો એમ કહું છું વર્ષમાં એકવાર આવે છે, હું તો એમ કહું છું દર મહિને કોઈ વિજયભાઈ રૂપાણીને દર મહિને અલગ અલગ રાજ્યમાં જવાની જરૂર છે. શું કામ? તો જ સફાઈ થાય, તો જ ધ્યાન રહે. હવે વિજયભાઈ રૂપાણી સીએમ છે, એના નીચેના હોદ્દેદારો છે, નીચેની શાખાઓ કામ ના કરે તો જનતા તો બોલવાની જ છે. આપણે ભાજપ સરકારના વિરોધ નથી, ભાજપ સરકારે જે સારી જે અમુક સી યોજનાઓ બારે પાડી છે એ બહુ સારી યોજનાઓ છે. એમ માં અમૃતમ કાર્ડ છે, બીજી બધી ઘણી બધી જે મુદ્રા લોન બારે પાડી બહુ સારામાં સારો યોજના છે. પણ અમુક નેતાઓના કારણે જે અત્યારે જે ભ્રષ્ટ નેતાઓને ભાજપ સરકારે ટિકિટ આપી. કહેવાનો પ્રશ્ન એમ છે કે તમે તમારું પોતાનું સફાઈ અભિયાન નથી કરતા, બધા આવાને પ્રોત્સાહન આપો છો. તેમ નાનો માણસને તો બીક જ હોય, કેમ કે નાના માણસના ઘરે પોલીસ જાય એટલે માણસ પકડે ન, વકીલને ફી આપી શકે, જજ કરે તો ઉમાં પહોંચી ન શકે. આપણા સાચા પત્રકાર હતા લંકેશ ગોરી, એના ઘર ઉપર ફાયરિંગ થઈ, એટલે ગોળી મારીને હત્યા કરી. પાંચેક પત્રકાર ઉપર આવી રીતે થયું છે. પાંચેક પત્રકાર જો સત્ય લખો તો તમે જેલમાં જાઓ, કાં તમે મોટા કૌભાંડ કરો તો કાં જેલમાં જાઓ, કાં તમને ભાજપ સરકાર બગાડી દે વિદેશમાં. આ એની મોનોપોલી છે. વોર્ડ 5 અને 6 ના અંદર બારોબાર રોડો રોડ સફાઈ થાય છે, ના નથી પાડતા આપણે. પણ શેરીના અંદર ગલીના અંદર સફાઈ થઈ ગયા પછી જેને ટ્રેક્ટર કોઈ કચરો ઉપાડવા નથી આવતો. અને કા ચાહે જાણી જોઈને મારા સાથે પાંચમા વોર્ડ ની અંદર મારો ખરાબ લાગે એના એવી રીતના મારા ઉપર મારી સાથે વર્તન થઈ રહ્યું છે. છઠ્ઠા વોર્ડ ની અંદર એકદમ પરફેક્ટ સફાઈ થાય છે, માત્ર ને માત્ર પાંચમા વોર્ડ ની અંદર જ આ ઘેર રીતે હાલે છે. છઠ્ઠા વોર્ડ ની અંદર એકદમ પરફેક્ટ સફાઈ થાય છે, માત્ર ને માત્ર પાંચમા વોર્ડ ની અંદર જ આ ઘેર રીતે હાલે છે. હવે કઈ થાય તો 2 દિવસમાં મને ઉપવાસ ઉપર ઉતરવો પડે એવી મારી હાલત છે અત્યારે. એ ઉપવાસ એ સોલ્વ થતો ને હું તમારી ભેગો ઉપવાસમાં બેહતી. હવે કઈ થાય તો 2 દિવસમાં મને ઉપવાસ ઉપર ઉતરવો પડે એવી મારી હાલત છે અત્યારે. એ ઉપવાસ એ સોલ્વ થતો ને હું તમારી ભેગો ઉપવાસમાં બેહતી. ગંદકીનું પ્રમાણ અઢળક છે એમ, ગટર જ્યાં જાવ તો છલકાતી હોય, ચેમ્બરના ઢાંકડા તૂટી ગયા હોય. એ વોર્ડ ભલે બધા વોર્ડની આ જ સમસ્યા છે. હું મારો વોર્ડ આવે 8 વોર્ડ આવે, પણ અત્યારે હું વોર્ડ નંબર 6માં રહું છું, શ્રીજી એપાર્ટમેન્ટ, ગેરવારી વંડી, 6ઠી બારી રિંગ રોડ. મારું પોતાનું જ ફ્લેટ છે. સુવિધા સગવડ વેરા દર મહિને લઈ લે છે. સફાઈ થાય તે ન થાય કોઈ એમ નથી કેતા. ભુજ નગરપાલિકા 12 મહિનાનો વેરો છે, એમાંથી તમને 2 મહિના અમે સફાઈ નથી કરી તો 2 મહિનાના તમને બાદ કરી દેશું.
નગરપાલિકા લેતા શીખી છે. પાણી તો કે 5 દિવસે ગટર ની સમસ્યા તો કાયમી છે, પણ હવે કચરો ઉપાડવામાં એ લોકો પાસે માણસો નથી ને ટ્રેક્ટર નથી, હવે એવા બાના કાઢે છે. હા, રાજકીય નેતાના ઘરે સંડાસ બાથરૂમમાં જરાક પાણી લીક થઈ જાય તો તરત પહોંચી ગયા. ના, અત્યારે તમે કોઈ પણ સમજી લો, રાજ્ય મંત્રી હોય તે તાલુકા પ્રમુખ હોય તે ભૂસેનો પ્રમુખ હોય, એ બધા હોદ્દેદાર સત્તા પક્ષમાં ચૂંટાયેલા છે, એના એરિયામાં સર્વે કરી આવો. જો હવે તમે આખા ગંગાજલથી રોડ સાફ થઈ ગયો, હવે તમે એરપોર્ટ રોડ જોઈ આવો, આપણા વિજયભાઈ રૂપાણી આવે છે સીએમ સાહેબ, રાષ્ટ્રપતિ આવે છે, છેક ગોરડો સુધી સાફ સફાઈ, કાંટા બાંટા, રસ્તો બસ્તો, ગંદકી લગવાર, દબાણ હતું દબાણ હટાવી નાખ્યું, ઉપરાષ્ટ્રપતિ આવે છે, અમારું ખરાબ ન લાગવું જોઈએ, બધું દબાણ હટાવી નાખ્યું. આવે હોદ્દેદાર આવે ત્યારે જ આ બધું થાય, પણ જનતાને એનો લાભ ન મળે. એનું કારણ છે એમાં કરોડો અબજો રૂપિયા ખર્ચીના છે, પ્લસ હવે બધું ખાનગીકરણ કરે, BSNL વેચ્યું, રેલવે વેચે છે, સ્કૂલ 2000 શંકરસિંહ ચૌધરીએ વેચી નાખી, ગુજરાત રાજ્યની 2000 સ્કૂલ વેચી નાખી, એને સત્તા કોને દીધી, શંકરસિંહ ચૌધરી 2000 સ્કૂલ વેચી છે, વેચી નાખી. સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ હતી. ભુજનો જ પુરાવો છે, PCV મહેતા હોસ્પિટલ રોડ, જેકે જનરલ હોસ્પિટલની સામે અત્યારે ચાણક્ય એકેડમી થઈ ગઈ, એ જ બધો ભાજપના નેતા, સરકારી સ્કૂલ હતી, હા વેચાઈ ગઈ, અત્યારે ચાણક્ય એકેડમી થઈ ગઈ. તો આપણા જે શિક્ષણ મંત્રી હતા ગુજરાતના, શિક્ષણ મંત્રી હતા શંકરસિંહ ચૌધરી, એને 2000 સ્કૂલ વેચી સરકારની, સરકારી સ્કૂલ વેચી ગઈ. બે વાર લેટર કરે, પણ હવે એનામાં શું છે, આમાં શું છે, એ લોકો આ બધી કચરા પેટીમાં જ મૂકી દે છે, આવેદન દેવાનો કોઈ મતલબ નથી. અત્યારે શું છે, ભારતનું બંધારણ, ભારતનું જે મેઇન બંધારણ છે એને પણ ઢાંકી દેવામાં આવ્યું છે. હવે અત્યારે કોઈ વકીલ બોલવા તૈયાર નથી, કોઈ CA બોલવા તૈયાર નથી. પાર્કિંગ પ્લોટ બધાને જરૂર પડે, ડોક્ટરને જરૂર પડે, પોલીસને જરૂર પડે છે, કલેક્ટરને જરૂર પડે છે, બધું ભારું. પાર્કિંગ પ્લોટ તો અત્યારે 36 ની ઉપર કઈક છે, અમુક એરિયામાં તો પાર્કિંગ પ્લોટ ઉપર મકાને બની ગયા છાપરા વાળા. એ તો પ્રજાપતિ ભાડાના અધિકારી છે, હવે એને કહીએ તો એને કઈ મિનિંગ નથી, એને ઉપરથી પ્રેશર આવે તો એ કાર્યવાહી કરે. હવે એ પાર્કિંગ પ્લોટ ઉપર તો છાપરા વાળા મકાન બની ગયા છે, ને અમુક જગ્યાએ તો બિલ્ડિંગો બની ગઈ છે, એનું ભાડું ખાય છે. એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ મંડળ છે, એનું ભાડું એ ખાય છે. ભુજનમાં હવે મુતેણી જે હતી તે મુતેણીએ તોડી નાખી. હા, હું સીધા સીધા આપણે તમને માંડલિયા શેરી ટાંકા સ્ટેશન મુતેણી તોડી નાખી, જગત વોટ જગતભાઈ વ્યાસ એના વોટ ની જે હાલત છે નથી રાખી, બરાબર એને મત કરતા હોય એમ કે આ લોકો ના મત અમને મળશે, મુતેણી રાતોરાત તોડી નાખી. એટલે જૂની મુતેણી તોડી નાખી તો એની નવી જગ્યાએ ક્યાં આપી, પેશાબ કરવા ક્યાં જાવ, છેક પારેશ્વર ચોક માં પેશાબ કરવા જવો પડે, બરાબર. એટલે ભ્રષ્ટાચાર ની કોઈ સીમા નથી. અત્યારે જવાબદારી આવે આપણા કચ્છના ગુજરાત લેવલના વિજયભાઈ રૂપાણી, એ જ બધું ધારે તો એ CM છે, બધું ફેરફાર કરી શકે છે, બધી વસ્તુની સત્તા એ લોકોના, એ લોકોને અમારે સમજી જનતાના જે પ્રશ્ન છે ત્યાં સુધી એ લોકોને પહોંચવા જ નથી દેતા, બસ તમારું શું અટક્યું છે તમારું થઈ જશે એમ કરીને વિજયભાઈ રૂપાણીને બારોબાર લઈ જાય ને બારોબાર તેડી જાય, બરાબર. એ તેડીને લેવા કોણ જાય છે, ગૌતમ અદાણી જાય, ધીરુભાઈ અંબાણીના માણસો જાય, એટલે જનતાના માણસો ઉમા સુધી પહોંચી જ ન શકે. તમારે એના પ્રોગ્રામમાં તો કહેશે આઈ કાર્ડ નથી, ઓ કાર્ડ નથી, તમે એને CM સાહેબને વાત જ નથી કરી શકતા. CM સાહેબને જિલ્લા નીચેના જે છે ને મીડિયા બહુ સત્ય લખે તો મીડિયા બંધ થઈ ગયા છે. અત્યારે NDTV વાળા છે, જી NDTV મેન જી છે માલિક, એને પણ વિદેશ જવા ન દીધો, ને એનો મેન જી પત્રકાર છે મીડિયાના, એને પણ ધમકી આપી હતી કે તું કૌભાંડની લિસ્ટ મીડિયામાં ન બતાવ. NDTV વાળાને ખુલ્લેઆમ ધમકી દે છે, પત્રકારોને મીડિયાને બેને ધમકી જ આપે છે તે આ ભાજપ વિરોધી છે, ભાજપનું છાપે છે, કોંગ્રેસનું છાપે છે, એ કોઈ રાજકીય નેતાને ગમતું નથી. જનતા ભેગું રહેવામાં નેતાઓને ઇન્ટરેસ્ટ નથી, કરોડો અબજો રૂપિયાના કૌભાંડ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે. આજે હું એમ કહું છું, આટલા બધા મોટા મોટા કૌભાંડ થયા, વિદેશ ભાગી ગયા, એમાંથી એક કોઈ પાછો આવ્યો એના ઉપર શું કાર્યવાહી કરી ને શું ખબર નથી. આપણે બીજેજી આપણા શું કહેવાય અરુણ જેટલીને ખબર નથી, નરેન્દ્ર મોદી સાહેબને ખબર નથી, વિજયભાઈ રૂપાણીને ખબર નથી. અત્યારે ગુજરાતનો લિસ્ટ ડાઉન કેટલો મોટો કૌભાંડ થયો છે, એ બધી ફ્રોડ કંપની હતી, ફ્રોડ કંપનીએ લાભ લીધો,